ને મિત્રો મજામાં મિત્રો ઘણા સમય પછી યસ એક ફરીથી વાર્તા અને હા વાર્તામાં તો એવું છે શાર્ક જોવા ગયા તા કોણ ગયું તું ભાઈ ચલો અચ્છા ગયા હતા તો ખરા પણ નાસ્તાની ડીશ પણ હા સાત કે આઠ તો નાસ્તાની ડીશ હતી અને તો બહુ થઈ કારણ કે એક બંગલાની અંદર રાખી હતી શાર્કને અને બધા જોવા ગયા હતા સરસ મજાના હોજની અંદર ઢાંકી દીધી હતી આ બધું હતું પણ પ્રશ્ન એ છે કે શાર્ક જોવા કોણ ગયું હતું મિત્રો સિમ્પલ હતું કોણ જોવા ગયું હતું ખબર છે તો એક તો પપ્પા એટલે કે બાપા બાપા ગયા હતા મા એટલે માતા ભાભુશ્રીપા મા અને ભાભુશ્રી શાર્ક જોવા ગયા હતા તમે કહો સર આ તો શાર્ક એટલે ઓલું નહીં ને એસ એ એ આર સી બિલકુલ સાચું છે અને તમે કહેશો કે સર આ શાર્કમાં કેટલા દેશ તમને ખબર પડી ગઈ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ અને હા સર એ પણ ખબર પડી ગઈ છે કે બા એટલે બાંગ્લાદેશ પાકિસ્તાન માલદીવ અફઘાનિસ્તાન નેપાળ અને યસ આ તો ભારત જ હોય ને ભૂતાન અને શ્રીલંકા બિલકુલ તો કોણ ગયું હતું તો આઠ કોણ કોણ આમ શબ્દોની અંદર તો બાપા મા અને ભાભુશ્રી અને શાર્ક બિલકુલ સાચું છે તો શાર્કનું ફૂલ ફોર્મ પણ તમને ખબર છે કોઈપણ વ્યક્તિ તમને જ્યારે પૂછશે કે શાર્કનું ફૂલ ફોર્મ તો તમને ખબર જ છે કે આપણો જે એશિયા ખંડ છે એમાં જે આપણો સાઉથ એશિયન બરાબર એક અને એક એસોસિએશન છે અને યસ આખા પ્રાદેશિક એટલે કે રિજિયનલ હે ને અને કોઓપરેશન છે ફરીથી તમે યાદ રાખો કે આપણે સાઉથ એશિયામાં છીએ એટલે સાઉથ એશિયનનું એસોસિએશન થયું છે અને યસ રિજિયનલ અને રિજિયનલ કોઓપરેશન છે તો એસ એ એ આર સી એટલે ધ સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજિયનલ કોઓપરેશન તો મિત્રો બધા એમ કહેવા મંડ્યા ત્યાં ગયા ને તો કે આમ કાઠે લઈને કે પાડો હોય કે એટલે કે આપણે આમ એમ કાઠે લઈને એમ તો તમે કહેશો સર અમને ખબર પડી કે કાઠે એટલે યસ કાઠમંડુની વાત છે અને નેપાળ તો બિલકુલ સાચું છે યસ એ એમનું મુખ્ય મથક છે સાર્થનું મુખ્ય મથક તો નેપાળની વાત છે કયો દેશ તો નેપાળ અને કયું તો કાઠમંડુ લોકો ત્યાં બંગલામાં જોવા તો ગયા પણ આમ છે ને એને ઢાંકી દીધી હતી અને પછી નાસ્તાની ડીશ રાખી હતી સાત સાત આઠ નાસ્તાની ડીશ હતી ને પછી સાર્ક વિશે બધા પંચાતું કરતા હતા સર પંચાતું કરતા હતા એટલે જ કદાચ અહીંયા પંચાતી સાર્ક રાખી હતી કારણ કે એમાં પંચાતું કરવાની મજા આવે એટલે નાસ્તા કરતાં કરતાં પંચાત પણ ચાલુ હતી તો બિલકુલ મિત્રો બંગલામાં લઈને ઢાંકી દીધે અને પછી લોકોને બોલાવ્યા એટલે પહેલી વાર બોલાવ્યા એટલે પ્રથમ બેઠકે હશે બાંગ્લાદેશમાં હશે અને ઢાકાની અંદર બિલકુલ સાચું છે અને સાત આઠ સાત કે એટલે ડિસેમ્બર અને યસ જ વાત છે બરાબર ને તો હવે સાત કે આઠ ડીશ તો તરત કોકે કીધું એક અફઘાનિસ્તાનના ભાઈ એવા હતા અફઘાન ના ભાઈ હતા એ કે ભાઈ સાત કે આઠ નક્કી કર્યો પછી આઠ ફાઇનલ થયું બિલકુલ સાચું છે કે બે હજાર સાતમાં અફઘાન ભળી ગયું અને પછી આઠ થયા હે ને તો બે હજાર સાત પણ યાદ રહી ગયું અને અફઘાન પછી ભાઈડ્યું હતું સૌથી પહેલાં તો સાત જ હતા હવે આઠ છે તો બિલકુલ એનું માન પણ રાખી દીધું અને યસ આ માન રાખવાની વાતમાં પણ તમને ખબર પડી ગઈ કે એમના જે પિતા હતા એ એમની સાથે હતા જે જીઓના વિમાનની અંદર આવ્યા હતા તમે કહેશો સર એ તમને ખબર પડી ગઈ કે આ જે શાર્ક છે ને એના પિતા કોણ તો ઝીયુર રહેમાન હે ને તો એ અહીંયા બંગલામાં જ રહેતા હતા તો તરત કોઈ પૂછે કે સાર્કના પિતા તો તમને ખબર છે રહેમાન અને ક્યાં ના હતો કે બાંગ્લાદેશના અને આખી આખી જે હતી એના પ્રમુખે એમ બોલી દીધું કે ભાઈ આ સરસ મજાનો નાસ્તો અને આ એસાન કબૂલ છે કબૂલ છે એહસાન તો તરત કહો કે કીધું કે સર અમને ખબર પડી કે સાર્કના જો પ્રથમ પ્રમુખ કે ને તો અબુલ એહસાન અબુલ એહસાન બરાબર તો એકદમ ક્લિયર છે મિત્રો કોઈ પૂછે કે શાર્કના પિતા તો ઝીયુર રહેમાન અને પ્રથમ પ્રમુખ કોણ હતા તો અબુલ હસાન અને હા પછી ફોટોય પાડ્યો પણ એક ફોટાની અંદર પછી એક શંકા હતી કે ઓલા બેન ઊભા થાય એ આવ્યા કો ના આવ્યા તો કે સાયદ ઈ કે એક બેન આવ્યા તો બિલકુલ સાચું છે કે પ્રથમ જો મહિલા પ્રમુખ પૂછે તો ફોટો છે સાયદ છે બેન આવ્યા તો બિલકુલ ફાતીમાં સઈદ બરાબર તો બિલકુલ યાદ રાખ્યું એ માલદીવના હતા તો મિત્રો આટલી વસ્તુ આપણે શીખવાની હતી તો હવે તમને બધું ક્લિયર છે મિત્રો તમને કેટલી બધી ક્લિયરિટી મળી ગઈ છે સાચા જ છો તમને પૂછશે કે ભાઈ જે છે એનું મુખ્ય મથક શાર્કનું કયું તરત કહેશો કે નેપાળ અને યસ કાઠમંડુ અને હા તમને એમ કે જે પ્રથમ જે બેઠક છે એ ક્યાં તો ઢાંકામાં બાંગ્લાદેશની અંદર કહી તો કે આઠ ડિસેમ્બર પંચ્યાસી ઓગણીસો પંચ્યાસી બિલકુલ સાચું છે અને હા ત્યાં સુધી તો સાત હતા પણ બે હજાર સાતની અંદર અફઘાન અફઘાનિસ્તાન પણ ભળી ગયું બિલકુલ સાચું છે અને મિત્રો વાત આખી એટલી છે કે આ વાતનો ભાર મોટો છે મૂલ નાનું છે તમે કહેશો સર એ તો કાંઈ ન સમજાણો ભાર મોટો અને મૂલ નાનું બિલકુલ તો ભારત ભારત દેશ છે ને કોઈ એમ પૂછે કે આ સાર્કની અંદર જેટલા દેશો છે એમાં સૌથી મોટો દેશ તો કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ પણ ભારત વસ્તીની દ્રષ્ટિએ તોય ભારત અચ્છા તો નાનો દેશ કયો મૂલ નાનું મૂ મ યસ બિલકુલ માલદીવ્સ તો માલદીવ્સ છે એ વસ્તીની દ્રષ્ટિએ નાનો અને યસ વિસ્તારની દ્રષ્ટિએ પણ નાનો તો અમૂલ્ય અમૂલ્ય ભલે મૂલ નાનું છે પણ અમૂલ્ય એટલે મિત્રો કદાચ રિચેસ્ટ કહે ધ રિચેસ્ટ એમ ધનવાન દેશ કયો તો એ માલદીવ્સ આવશે કારણ કે નાગરિકોના અનુસંધાને ધનવાન દેશ છે એ માલદીવસ આવશે તો કંઈ પણ પૂછાય મિત્રો તમને આવડે છે એમ પૂછે કે પિતા તો રહેમાન બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રમુખ કોણ તો ફાતિમા સઈદ માલદી અબુલ આવી તો તમે એટલી ખબર છે કે આ શાર્કના પિતા ગણાય છે બરાબર ફાધર ઓફ શાર્ક હે ને અને યસ મહિલા પ્રમુખની હોય તો ફાતિમા સઈદ અને પ્રથમ પ્રમુખ હોય તો અબુલ અહસાન તો મિત્રો એકદમ ક્લિયર છે સાર્ક વિશે તમને ખબર છે એટલે સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજિયનલ રિજિયનલ કો બાપા મા અને ભાબુશ્રી તો મિત્રો પ્રશ્નો જરા જોઈ લેશું ફટાફટ જોઈ લઈ મિત્રો તમારે હાથમાં નોટપેન હશે ચેક કરવાનું છે તમારે કેટલા સાચા પડ્યા તમારે જવાબમાં લખવાનું ચાલો સાર્કનું ફૂલ ફોર્મ યસ બિલકુલ ધ સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજિયનલ કો ઓકે સાર્કમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે બિલકુલ સાચું છે બિલકુલ સાચું છે કેટલા છે આઠ વેરી નાઇસ અચ્છા સાર્કનું મુખ્ય મથક કયો દેશ કયું સિટી બિલકુલ કાઠમંડુ નેપાળ બિલકુલ સાચું સાર્કમાં આઠમા ક્રમે કોણ જોડાણું હતું ક્યારે જોડાણ હતું બધું યાદ છે બિલકુલ બે હજાર સાતમાં કોણ યસ અફઘાનિસ્તાન બાંગ્લાદેશ બિલકુલ અને કઈ તારીખ એમ પૂછે તો યસ તો તમને ખબર છે આઠ ડિસેમ્બર ઓગણીસો પંચ્યાસી આઠ બરાબર ને આઠ ડીસ પંચાત યસ આઠ ડિસેમ્બર ઓગણીસો પિંચ્યાસી અચ્છા સાર્કમાં ભારત ક્યારે જોડાસો પિંચ્યાસી જ આવે તો એમાં તો કઈ પ્રશ્ન જ નથી અને સાર્કમાં વિસ્તારમાં સૌથી મોટો દેશ બિલકુલ ભારત વસ્તીનું પૂછ્યું છે કે સાર્કમાં વસ્તીમાં સૌથી મોટો દેશ કયો બિલકુલ ભારત અચ્છા સાર્કમાં વિસ્તાર અને વસ્તીમાં સૌથી નાનો દેશ યાદ છે ને બિલકુલ માલદીવ અને સાર્કના પિતા કોણ ગણાય છે યસ યસ ઓ ને વિમાન ના ના યસ તમને યાદ બિલકુલ સાચું જીયુર રહેમાન ઝીયુર રહેમાન અચ્છા સાર્કમાં પ્રથમ મહિલા પ્રમુખ યસ મિત્રો તમને યાદ જ છે મહિલા પ્રમુખ યસ મ લ ઉપરથી એ ખબર છે માલદીવ અને ફાતિમા સઈદ ફાતિમા સઈદ બિલકુલ સાચું છે અને એમ પૂછે કે સાર્કનો ફાઉન્ડર દેશ તો હવે તો તમને ખબર જ છે કે ફાઉન્ડર કોણ આવે તો બિલકુલ ખબર જ છે નેપાળ છે તો અને કાઠમંડુ પણ યાદ છે આપણા અહીંયા આવશે નેપાળ અને ઝીયુર રહેમાન સીધું બંગલામાં ને યસ તો બિલકુલ સાચું છે બાંગ્લાદેશ હે ને ઝીયુરનું વિમાન સીધું બંગ બંગલા ઉપર વિતરું હતું અને સાર્કના પ્રથમ મહિલા પ્રમુખ ફાતિમા સહિત ક્યાં ફરીથી મ માલદીવ યાદ યાદ જ છે અને સાર્કના પ્રથમ પ્રમુખ કોણ ચલો પ્રથમ પ્રમુખ તો યાદ જ છે કે યસ બધાને બહુ મજા આવી ગઈ હતી અને એસ કબૂલ કર્યું હતું એહસાન કબૂલ નહીં એટલે તમને ઓલું યાદ છે પ્રથમ પ્રમુખ નામ યાદ છે અબુલ અહસાન તો મિત્રો મજા આવી ધેટ્સ નાઇસ તો વલણું જોઈ લઉં છે ને કેટલા સાચા પૈડા એ ફટાફટ કોમેન્ટમાં લખી નાખજો અને વલણું પણ જોઈ લઈ તો મિત્રો વલણું રેડી છે કે આ પ્રસંગ છે સાર્કનો અને હા ખોબલા ભરીને માર્કનો મિત્રો આપણે તો માર્ક લેવા છે તો સાર્કની વાતમાં બધું યાદ છે કોણ ગયા તા તો બાપા મા અને ભાભુશ્રી યસ બધા મોજથી નાસ્તાની ડિશ જમીને આવી ગયા હતા અને બહુ મજા કરી તો મિત્રો મજા કરતા કરતા ભણતા રહીએ બધાને જોડતા રહી અને હા વિડીયો કેવો લાગ્યો ફટાફટ અને યસ તમારી કોમેન્ટ્સ એ જ ઉત્સાહ આપશે તો મિત્રો નવા નવા વિડીયો આવતા રહેશે કોમેન્ટ તમે લખતા રહેજો અને હા ડીએસટીમાં તો જરૂર પૂછાશે તો એ તો વધારે ફાયદો છે જ તો બસ ફાયદો મેળવીએ જાજુ કામ કરીએ અને યસ આ વખતે જે ટાર્ગેટ છે એ ટાર્ગેટને જલ્દી અચીવ કરીએ આવજો